शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये तारिणे श्री स्वामी नारायणाय हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की, श्री घनश्याम महाराज की जय। बधा भक्तों ने खूब भाव थी जय स्वामीनारायण, जय स्वामीनारायण। मामा तमारे काल की कथा नु मंतव्य शू छे? ત્યારે આપણે ભક્ત ચિંતામણી ગ્રંથના પરચા પ્રકરણની કથા 156મું પ્રકરણ સાંભળીશું। વળી કહો એક વાર્તા, સુંદર છે અતિસાર। જેણી રીતે હરિજનની વળી કરી હરિયે વાર। બારા મધ્યે એક બહુ સારું ગણીએ ગુડેલ ગામ, ખરા ક્ષત્રી ત્યાં રહે જેનું છે જી ભાઈ નામ। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ પરચા પ્રકરણની કથા દ્વારા જીવની અંદર મહારાજના અલૌકિક પ્રતાપની જીવને ઓળખાણ કરાવે છે। મહારાજનો એવો દિવ્ય અને અલૌકિક પ્રતાપ છે, ભગવાનના ભક્તો પણ કેવા મહારાજને વિશે નિષ્ઠાવાળા છે, અને એવા ભક્તોની મહારાજે પણ કેવી કેવી સહાય કરી છે, જે જગતની અંદર ક્યારેય જોઈ ન હોય, સાંભળી ન હોય। બીજા કોઈ ઉપાસક, જે તે અવતારોના ઉપાસક ભક્તોની અંદર ક્યારે આવી વાત જોવા, સાંભળવા કે જાણવા પણ ન મળી હોય, એવી વાતો, એવા પરચાઓ ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને પળે પળે પૂર્યા છે। આ પરચા પ્રકરણની કથા સાંભળી જીવના અંતરની અંદર બળ મળે, મહારાજ પ્રત્યેની નિષ્ઠા વધે, મહારાજ કેવા દયાળુ છે, મહારાજ કેવા કૃપાળુ છે, અને મહારાજ પોતાના ભક્તની કેવી સહાય કરે છે। જે ભગવાનની અનન્ય ટેકવાળા ભક્તો છે એની મહારાજ કેવી રીતે રક્ષા કરે છે, એ કથાઓ સાંભળીને જીવની અંદર પણ ભગવાનને ભજવાની, ભગવાનની ભક્તિ ઉપાસના કરવાની જીવની અંદર બળ મળે। જેમ કોઈ પ્રવાસી હોય, થાકી ગયો હોય ચાલતા ચાલતા, એક ગામથી બીજે ગામ ચાલીને જતો હોય, ઉનાળાનો તાપ હોય, તરસ્યો થયો હોય, ભૂખ્યો થયો હોય, અને પછી એને આગળ ચાલવાની કોઈ કેપેસિટી જ ના હોય, અને એવા સમયે કોઈ સરસ ઝાડવાનો છાંયો મળે, સરોવરનો કિનારો મળે,
ત્યાં સ્નાન કરીને ઝાડ નીચે બેસીને કોઈ સરસ મજાના મેવા મીઠાઈ પીરસી જાય, 56 પ્રકારની આઈટમોને એ તૃપ્ત થઈ જાય ને પછી ઊંઘાડી દે, ત્યાં સૂઈ જાય ને પછી જાગે તો પછી આમ આગળ ચાલવાનું બળ મળે ને, આખી નવી એનર્જી મળી જાય. એમ જીવાત્માની અંદર કલ્યાણના માર્ગની અંદર ચાલેલો જીવ એ ક્યારેક સાધના કરતાં કરતાં નાસીપાસ થઈ જાય, થાકી જાય, પણ આ પરચા પ્રકરણ ગ્રંથની કથાઓ એ જ્યારે જીવ સાંભળે એમાં મહારાજના અલૌકિક પ્રતાપની, ભગવાનના ભક્તોની નિષ્ઠાની એ વાતો સાંભળે ત્યારે જીવની અંદર પણ એક પ્રકારનું નવું બળ મળે છે ભગવાનના માર્ગે ચાલવાનું, ભગવાનને રાજી કરવાનું. સ્વામી કહે છે કે ભગવાને અનેક રીતે પોતાના ભક્તોની સહાય કરી છે, એમાંની એક વાત તમને કહું છું સ્વામી કે સાંભળો. બારા મધ્યે, બારા એટલે એક વિસ્તાર છે, ભાલબારા, ભાલ વિસ્તાર અને પછી બારા, ભાલબારા કહેવાય, ત્યાં ગુડેલ ગામ છે. ત્યાં ગુરુજી જોડે 2-3 વાર જવાનું પણ થયું છે. આ ગુડેલ ગામ એટલે ત્યાં ભાલ પ્રદેશ, બારા પ્રદેશનું ગુડેલ ગામ છે. ત્યાં ઘણા ક્ષત્રિય ભક્તો રહે છે, ક્ષત્રિયો રહે છે. એમાં જીભાઈ કરીને ભક્ત છે ભગવાન, એની વાત સ્વામી કરે છે. તેહના તે ગામ ઉપરે વળી આવી ચોર નિધાડ્ય, લાગ્યા તે સહુને લૂંટવા, પાપીએ પડાવી રાડ્ય. તેહ સુણી શુર વીર ધીર, તરત થયા તૈયાર, રૂડારણ મારમવા લીધા હાથ હથિયાર. ગુડેલ ગામની અંદર પહેલાંના જમાનાની અંદર તો ચોર ને લૂંટારાઓની ધાડ પડે, તે 5-25-50 બંદૂકધારીઓ અને બુરખાધારીઓ ઘોડે ચડીને આવે અને ગામમાં કોઈ શેઠ હોય, કોઈ વણિક હોય, કોઈ ગમે તે લોકોનું જે તે માણસોનું લૂંટીને જે કંઈ પૈસા સંપત્તિ સોના ચાંદી જે કંઈ મળે તે લઈને આખા ગામમાંથી લૂંટીને જતા રહે. એમ આખું જ્યાં ફાવે તે ગામમાં લોકો ચડાઈ કરે, એટલે આવું થતું. એમાં પછી જે ક્ષત્રિયો હોય, ગામના રાજાઓ હોય, એ બધા એની રક્ષા થાય એટલી કરે. તો એવી રીતે ગુડેલ ગામની અંદર ચોર લોકોની ધાડ પડી, ધાડ પડે એટલે આખું જે કારે ભેગા થઈને આવે અને આખા ગામમાંથી બધું રગદોળ નાખીને ચારેય બાજુ બધું જે કંઈ ફાવે તે લઈને જતા રહે. એમાં કોઈ વચ્ચે આવે તો કેટલાયને 2-5-25-50 ઉડાડી પણ મૂકે, પણ એનું કામ પતાવીને આગળ જતા રહે. આવી રીતે પહેલાંના જમાનામાં બહુ થતું, એટલે ગુડેલ ગામની અંદર ચોર લોકોની ધાડ પડી, લાગે તે સૌને લૂંટવા, પાપીએ પડાવી રાડ, ચારે બાજુ હોહાકારને ચીચિયારીઓ પડી ગઈ અને બધા એ ગામ લોકોની અંદર લૂંટવા લાગ્યા. આ વાતની જ્યારે સમાચાર ખબર પડી શુરવીર લોકોને, જે તો ક્ષત્રિયોનું ગામ હતું, એટલે બધાએ તૈયાર થયા કે ગામ ઉપર ચોર લોકોની ધાડ પડી છે, માટે આપણે આ તો આપણો ખરાખરનો સમય છે, ક્ષત્રિય છે એની રક્ષા કરવી, પ્રજાની એમનો ધર્મ છે, અને આ સમયે જ્યારે આવા ચોર લોકો આવ્યા છે ત્યારે જો આપણે ઘરમાં બેસી રહીએ તો આપણે શોભે નહીં. ત્યારે ક્ષત્રિયોની અંદર એક જોમ જ એવું હતું કે કોઈ આમ કહેવાય યુદ્ધ થવાય અને આવું કંઈ થાય એટલે એ બેસી જ ના શકે, એ તૈયાર જ હોય, જાનની ચિંતા એને હોય નહીં. એટલે શુરવીર જે ગામના હતા એ બધાએ હાથમાં હથિયારો લઈ અને રણની અંદર રૂડા રણમાં રમવા લીધા હાથ હથિયાર. એને તો એક આમ અવસર જેવું લાગે કે આવો ટાઈમ મળે અને ચાન્સ જેવું લાગે. એટલે ગામની અંદર ચોર લોકો લૂંટારાઓ જ્યારે આવ્યા છે ત્યારે ગામની અંદર બધાએ શુરવીરોએ ક્ષત્રિયોએ હાથની અંદર હથિયારો લઈ અને એ ચોર લોકોને મારવા માટે તૈયાર થયા છે. म
મારી ચોર કર્યા ચક ચૂર જેરયા તે ભાગી ગયા દૂર એક ચોર રહ્યો તો સંતાઈ કર્યો ઘાવ તેણે શિર માઈ પછી તે તસ્કરને મારી કાઢી ધાડ્ય ગામ માંથી બારી કરી જીત વળ્યાની જઘેર સમરતા સ્વામી રૂડી પેર. આ જીભાઈ ક્ષત્રિય જ્ઞાતિના છે. આ ચોર લોકોની ધાડ પડી ગામની અંદર, અનેક લોકોને રંજાડવા લાગ્યા ત્યારે એમણે પણ હાથમાં શસ્ત્ર લઈ અને એનાથી ગામની રક્ષા કરવા માટે ચોર લોકોની સામે છાતીએ લડ્યા. કેટલાય લોકોને મારી ચૂરીને અને ગામથી ચોર લોકોને ભગાડ્યા અને દૂર કર્યા. અને પણ આખી ચોરની જમાત લૂંટારાઓની ટોળીને તો બહાર કાઢી મૂકી લડી લડીને, પણ કોઈ એક ચોર કે એક સંતાઈ રહ્યો હશે. અને એણે પછી પાછળથી જીભાઈના માથા ઉપર ઘા કર્યો કંઈ. પણ પછી જ્યારે ઘા કર્યો એટલે પછી તો પાછા ફરે અને પછી એ ચોરને પણ માર્યો અને એને પણ મારીને ગામની બહાર કાઢી મૂક્યો. આ રીતે બધાએ ગામની બહાર ચોર લોકોની ધાડથી ગામ લોકોની રક્ષા કરી. ચોરો બધા ભાગી ગયા. ભગતની અને બીજા ક્ષત્રિયો સાથે ભગતની જોડે હસ્યા જીભાઈ, એમની જીત થઈ. અને પછી ભગવાનને સંભાળતા પાછા ઘરે આવ્યા છે. કરી જીત વળ્યાની જ ઘેર સમરતા સ્વામી રૂડી પેર. મહારાજના ભક્ત હતા, મહારાજનું સ્મરણ કરતાં કરતાં મહારાજના સ્વરૂપમાં વૃત્તિ રાખતા રાખતા પાછા મહારાજને યાદ કરતાં કરતાં પાછા ગામ તરફ વળ્યા છે. સુખે વીત્યા દશ પાંચ દન, રાખી વરતી તે મૂર્તિ માઈ, ઘાયા તેની પીડા નહીં કાઈ. સુખે વીત્યા દશ પાંચ દન, આવ્યા ભક્ત પાસે ભગવન. નિર્ખ્યાજી ભાઈએ જગદીશ, અતિ હરખે નમાવીયુશીષ. કહે ધન્ય દિન પ્રતિપાળ, મારી આસ મેલી ધી સંભાળ. ભગવાનના સ્વરૂપમાં ભગત કેવા હતા? તો કે ભગવાનના સ્વરૂપની અંદર વૃત્તિને રાખનારા હતા. એક પોતાનો લૌકિક ધર્મ છે, પોતે ક્ષત્રિય છે એટલે લોકોની પ્રજાની રક્ષા કરવી એનો ધર્મ છે. તો એ નાતે એ ધર્મને લઈને એ પોતે લડ્યા પણ ખરા, ગામ લોકોની ચોરથી લૂંટારોથી રક્ષા પણ કરી, એમાં પોતે ઘવાયા પણ ખરા. માથે પેલા ચોર લોકોએ માર્યો ઘા, પણ એની પીડા પણ હશે. પણ સ્વામી અહીંયા લખે છે, રાખી વર્તી તે મૂર્તિ માઈ, ઘાયા તેની પીડા નહીં કાંઈ. ભગવાનના સ્વરૂપની અંદર એની વૃત્તિ એવી છે કે જે ઘા લાગ્યા છે શરીરમાં કે માથા ઉપર, એની પીડા એને જણાતી નથી. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાથી આમ છે ને જગતના જીવનું કેવું હોય કે થોડું પણ દુઃખ થાય તો એ હાય હોય કરતા હોય, પણ ભગવાનના ભક્તની અંદર થોડું ઘણું દુઃખ આવે આમે જુઓ ને તો સહેજે જે જગતનો જીવ હોય એને કંઈક વાગે કંઈક થાય તો હાય બાપને હાય બાન હારામ એવા જ બધા શબ્દો બોલતો હોય ને, હો માન હો બાપ, રાઈટ. પણ ભગવાનનો ભક્ત હોય એને કંઈક થાય તો મહારાજ સ્વામિનારાયણ એ મહારાજને યાદ કરે. અને જગતના જીવ હોય ને પછી પથારીમાં પડ્યા હોય ને કંઈક બહુ તકલીફ થાય તો બધી બૂમો પાડે ને કિકિયારીઓ કરે, બીજું કંઈ ના કરે. અને ભગવાનનો ભક્ત હોય તો મહારાજનું સ્મરણ કરે, મહારાજને યાદ કરે. અને જગતના જીવને એમ થાય કે મારે આટલું બધું દુખાયું શું થશે ને શું કરીશ ને શું થશે એવા બધી ચિંતા હોય, ભગવાનનો ભગત એવું વિચારે કે મહારાજે જે કર્યું હશે મારા સારા માટે હશે, આમાંય કંઈ મારું સારું જ થતું હશે, આમાંય કંઈ મને મહારાજ ચોખ્ખું જ કરતા હશે એમ વિચારી અને એ ભગવાનને વિશેષ યાદ કરવા માટે પ્રયત્ન કરે.
ભગવાનની વિશેષ સંભાળે, જેણે કરીને ભગવાન એની પીડાનું દુઃખ છે એ ઓછું થાય અને ભગવાનનું બળ એને વધારે મળે। આ ભગત પણ એવા છે કે મૂર્તિની અંદર પોતાના સ્વરૂપ પોતાની વૃત્તિ મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રાખી છે, એના કારણે શું છે તો કે જે શરીરે અનેક ઘા વાગ્યા છે, પીડાઓ થઈ છે, જે ઘા છે એની પીડા પોતાને જણાતી નથી। સુખે વીત્યા દસ પાંચ દન આવ્યા ભક્ત પાસે ભગવાન, પાંચ દસ દિવસ થઈ ગયા ઘણા શરીરમાં ઘાવ છે પણ એની પીડા ભગવાન ભગતને નથી, એની કોઈ ચિંતા પણ વિશેષ નથી, પણ એની વૃત્તિ તો ભગવાનના સ્વરૂપમાં જ છે। એણે એવું કંઈ ના વિચાર્યું કે ભાઈ મારે માથે કેમ આવા ઘા વાગ્યા ને શું થયું ને શું થશે એવું નહીં, પણ એને મહારાજની વૃત્તિ મહારાજના સ્વરૂપની મારે પોતાની વૃત્તિ એ ખંડિત થઈ નહીં, ભગવાનને સંભાળવાનું બંધ ના થયું। મહારાજ એના ઉપર રાજી થયા કે આવી પરિસ્થિતિમાં પણ આને આ ભગત મને ભૂલતા નથી, પળે પળે મારી અખંડ સ્મૃતિ રાખે છે, મહારાજ એની નિષ્ઠાને એની ભગવાનની સ્વરૂપમાં એની વૃત્તિ રાખવાની જે સ્થિતિ એ જોઈને મહારાજ પ્રગટ થયા અને મહારાજ પોતાના ભક્તની સંભાળ લેવા માટે પધાર્યા। મહારાજે ભક્ત પાસે દર્શન આપવા માટે સ્વયં ભગવાન પધાર્યા। નિરખ્યા જીભાઈએ જગદીશ અતિ હરખે નમાવ્યું શિષ, મહારાજને પધારેલા જોઈને જીજીભાઈ તો જીભાઈ રાજી રાજી થઈ ગયા અને મહારાજને બે હાથ જોડીને ભગવાનના ચરણની અંદર વંદના કરી છે અને મહારાજને પ્રાર્થના કરી છે કે હે મહારાજ, તમે ખરેખર દિન પ્રતિપાળ છો, પોતાના ભક્તની ખરા સમયે તમે રક્ષાના કરનારા છો, આ મારી વિકટ પરિસ્થિતિમાં આપે પધારી અને મને દર્શન આપીને મને પાવન કર્યો છે મહારાજ, આવા સમયમાં પણ આપ મને ભૂલ્યા નથી કે મારો ભક્ત અત્યારે આવી પરિસ્થિતિમાં છે, દુઃખી છે, માટે મારે એની સંભાળ લેવા માટે જવું જ પડશે, આમ જાણીને મહારાજ તમે મારા જેવા એક સામાન્ય જીવને પણ દર્શન આપવા માટે પધાર્યા, માટે તમારા જેવા કોઈ દિન પ્રતિપાળ નથી મહારાજ, તમે ખરેખર દિન પ્રતિપાળ છો, મારા જેવા એક નાના ભક્તની પણ આવા સમયે સંભાળ લેવા માટે આપ સ્વયં પધાર્યા મહારાજ, એમ કરીને મહારાજની ખૂબ સ્તુતિ કરે છે। એમ કહીને જોડિયા હાથ ત્યારે બોલિયા ને હશુનાથ, આજ થકી જાણો ત્રીજે દન તમારે નથી રાખવું તન। મહારાજ કે ભગત, અમે તમને દર્શન આપવા આવ્યા છીએ અને એક વાત કહેવા આવ્યા છીએ। ભગત કે શું મહારાજ, જે જણાવવું હોય તે આપ સુખે જણાવો। મહારાજ કે ભગત, આજથી ત્રીજા દિવસે હવે તમારે આ દેહમાં રહેવાનું નથી, અમે તમને ધામમાં તેડી જવા માટે આવીશું, હવે આ દેહમાં લાંબુ રહેવાનું નથી। આવા સમાચાર મહારાજે સ્વયં જીભાઈને આપ્યા છે, કારણ કે પહેલાંનો ઘા તો ઘણા હશે પણ મહારાજ ધારે તો એને પળમાં દૂર પણ કરી શકે છે, પણ મહારાજની ઈચ્છા એમને ધામમાં લઈ જવાની છે। મહારાજ કે આજથી ત્રીજા દિવસે એની પીડા પણ ઘણી હશે, પણ ભગત એવા હતા કે એની વૃત્તિ મહારાજમાં હતી તો એની પીડા એને જણાણી નહીં। મહારાજ કે ભગત, આજથી ત્રીજા દિવસે હવે તમારે અમારા દિવ્ય ધામની અંદર પધારવાનું છે, આ દેહમાં રહેવાનું નથી। આવા સમાચાર જ્યારે મળે ત્યારે ગમે એટલા ભગત હોય, ગમે એવી હોય વૃત્તિ, પણ તો એ તરત જીવને ડર પેસે કે ઓહો બસ જવાનું છે, હવે શું થશે, એવું બધું થાય। પણ ભગવાને સ્વયં આ ભગતને દર્શન આપીને જ્યારે આવું કીધું છે અને મહારાજ એને કહે છે, મેલી દેહ આવો બ્રહ્મ મોલ એમ કહી દઈ ચાલ્યા કોલ, ત્યારે રાજી થયા છે જીભાઈ અતિ હરખ પામ્યા મન માઈ। ઓહો મહારાજ કે ભગત, હવે તમારે આ દેહને છોડીને અમારા દિવ્ય અક્ષરધામની અંદર પધારવાનું છે અને આજથી ત્રીજા દિવસે અમે તમને સ્વયં લેવા પધારીશું। આમ મહારાજ કોલ આપીને ભગતને દર્શન આપીને પછી અંતર્ધ્યાન થયા જતા રહ્યા છે। ત્યારે જીભાઈ અંતરની અંદર શોક ન થયો એને કે ઓહો બસ હવે જવાનું છે, નથી કહો મહારાજ સ્વયં પધાર્યા ને મને કહી ગયા હવે તો ત્રીજે દિવસે બસ આ દેહ છોડીને મહારાજના ધામમાં જવાનું છે, આવો દિવ્ય અવસર ક્યારે હોઈ શકે,
એ તો અંતરમાં રાજી થયા કહો હોશ, મારા ધન્ય ભાગ કે મને મહારાજ સ્વયં કહીને હવે મને ધામમાં લેવા આવવાના છે ત્રીજા દિવસે. અંતરમાં હરખ છે, આનંદ છે, ઉમંગ છે કે ઓ સ્વયં મહારાજ મને હવે અક્ષરધામમાં લેવાથી ત્રીજા દિવસે પધારશે. જોઈ રહ્યા છે વાય દેવાટ, બ્રહ્મ મોલમાં જાઓ તે માટ, ત્યારે નાથજી થયા તૈયાર, સાથે લઈ દશ તે અશ્વાર. કોઈના લગ્ન હોય બે દિવસમાં ત્રણ દિવસમાં તો કેવા માતુરતાપૂર્વક રાહ જોઈને બધા તૈયાર હોય ને કે બસ હવે ત્રીજા દિવસે લગ્ન છે, એની બધા તૈયારી કરતા હોય કે ક્યારે શું થશે ને કેમ થશે ને જલ્દી થાય. જે બાબતમાં બહુ જ જીવને રસ હોય તો એની આતુરતાપૂર્વક રાહ જોતા હોય ને, કોઈ નજીકના અતિ વાલા સંબંધી આવવાના હોય ત્રણ દિવસમાં તો કે ક્યારે આવશે, અથવા તો ત્યાં જવાનું હોય એમને મળવા, તો એ હવે દિવસ ગણતા હોય કે કાલે પરમ દિવસે હવે જવાનું છે. બરાબર એમ આ ભગત પણ હવે મહારાજની રાહ જોઈને બેસી રહ્યા છે કે ક્યારે મારો ત્રીજો દિવસ આવે ને ક્યારે હવે મને મહારાજ લેવા પધારે. એને અંતરમાં આનંદ છે, હરખ છે અને મૃત્યુનો ભય નથી કે આ દેહ છોડીને બધાને છોડીને જવાનું એવું નથી. ભગવાનના ભક્તને મૃત્યુનો ભય રહેતો નથી, એ તો મહારાજને રાહ જોઈને બેઠા હોય. જીભાઈ પણ મહારાજની રાહ જોઈને, મહારાજે કીધું છે કે ત્રીજા દિવસે અમે તમને લેવા માટે આવીશું, તો જીભાઈ પણ મહારાજની અને મુક્તોની રાહ જોઈને બેઠા છે કે મહારાજ ક્યારે આવે અને આ દેહ છોડીને ક્યારે ધામમાં જઈએ. જોત જોતામાં એનો ત્રીજો દિવસ આવ્યો. મહારાજ પોતાના વચન મુજબ, પોતાના પ્રણ મુજબ ભગતને લેવા માટે 10 મુક્તો બીજા છે, અશ્વાર સજીન કે ભગત એક ક્ષત્રિય છે જીભાઈ, એટલે મહારાજ પણ મહારાજની સાથે 10 અશ્વારવાળા કહેતા ઘોડે સવાર બીજા મુક્તોને લઈને મહારાજ એમને લેવા માટે આવ્યા છે, ભગતને લેવા માટે. વાલો આવ્યા વડ ગામ માઈ, દીધા દાસને દર્શન ત્યાંઈ, પછી આવ્યા છે ગુડેલ ગામ, કરવા જી ભાઈનું હરિકામ. મહારાજ ભગતને લેવા આવ્યા એ પહેલા નજીકમાં કોઈ બીજું ગામ હશે વડ કરીને, વડ ગામ, ત્યાં મહારાજ બીજા ભક્તને દર્શન આપીને પછી અહીંયા આવ્યા. એટલે મહારાજ ઘણીવાર કોઈ ભક્તને લેવા જાય તો પહેલાં કોઈને દર્શન આપીને મહારાજ જણાવે કે અમે આ ભગતને ધામમાં તેડવા જઈએ છીએ. ઘણા એવા પ્રસંગો છે. અને આજે ઘણીવાર કોઈ ભક્તને મહારાજ લેવા આવે તો કોઈ બીજા ભક્તને મહારાજ સ્વપ્નની અંદર દર્શન આપીને જણાવે કે અમે પહેલાં ભગતને આજે ધામમાં તેડવા માટે જઈએ છીએ. અને પછી પેલા ભગતને તો ખબર જ હોય, જાણે બીજાને વાત કરે તો કહે કે ઓ શું વાત કરો છો, તો અહીં તો ક્યાં રહે છે ને તમને અત્યારે સમાચાર મળે, તો બે દિવસ પછી સમાચાર આવે જાણવા મળે કે ઓ એ ભગત ધામમાં ગયા, એટલે આ ભગતને મહારાજ પહેલાં કહીને જાય. ઘણીવાર કોઈ ભગતને સીધું ના કહે કે તને ધામમાં તેડી જઈશ, તો બીજા ભગતને સમાચાર આપે. અને ઘણીવાર સીધા બીજા ભગતને કહીને કહે કે હું ત્યાં જઉં છું બે કલાક પછી, પેલા ભગત ધામમાં જતા રહ્યા હોય, પેલા ભગતને ના જણાવ્યું હોય જેને લઈ જવાના હોય, અને બીજા ભગતને પણ મહારાજ જણાવે. અહીંયા તો બંને ભક્તોને, પહેલાં જીભાઈને પણ ત્રણ દિવસ અગાઉ મહારાજ જણાવી ગયા છે, અને જ્યારે તેડવા ગયા ત્યારે પણ મહારાજ પહેલાં વડગામની અંદર કોઈ બીજા ભક્ત છે એને જણાવ્યું કે મહારાજ કે અમે આજે ગુડેલ જઈને જીભાઈને ધામમાં તેડવા માટે જઈએ છીએ. આવી રીતે મહારાજ એને દર્શન આપીને જણાવીને પછી મહારાજ ગુડેલ આવ્યા છે જીભાઈને ધામમાં લઈ જવા માટે. દીધા દર્શન દાન બહુને, થયું આશ્ચર્ય જન સહુને, કોટી કોટી સૂર્યને સમાન, દીઠા સખા સંગે ભગવાન. આવ્યા જીવન જી ભાઈ પાસ, દીન બંધુ જાણી નિજ દાસ, કહે વાલો જી વારમ વાર, થાવો જી ભાઈ હવે તૈયાર.
તો મહારાજે પધારીને દિવ્ય રૂપે મહારાજે જીભાઈને દર્શન આપ્યા છે, અને સાથે સાથે દીધા દર્શન દાન બહુને થયું આશ્ચર્ય જન સૌને. ગામમાં મહારાજ પધાર્યા, મહારાજ પોતાના દિવ્ય પ્રતાપથી પધાર્યા અને પ્રકાશ પ્રકાશની મધ્ય પધાર્યા, તો ગામના અનેક જીવોને પણ મહારાજના એ દિવ્ય સ્વરૂપના દર્શન થયા. મહારાજની સાથે પધારેલા મુક્તોના પણ દર્શન થયા. કોટી કોટી સૂર્યને સમાન દીઠા સખા સંગે ભગવાન, એટલે કરોડ કરોડ સૂર્ય સમાન દિવ્ય પ્રકાશ. સૂર્ય તો એક ઉગે તો એની ગરમી સહન ના થાય, પણ આ તો કરોડ સૂર્ય હોય તો પણ ભગવાનનો પ્રકાશ કેવો છે, તો શીતળ શાંત છે રે તેજની ઉપમા ન દેવાય. ભગવાનનો શીતળ અને શાંત પ્રકાશ, પણ કરોડ કરોડ સૂર્ય ઉગે ને કેવું પ્રકાશમાન હોય, એવા દિવ્ય પ્રકાશની મધ્ય મહારાજ અને મહારાજના મુક્તોના ગામના લોકોને દર્શન થયા અને મહારાજ જીભાઈને લેવા માટે પધાર્યા છે. બધાએ જાણ્યું કે ઓ ભગવાન સ્વામિનારાયણ ખરેખર ભક્ત પ્રતિપાળ છે. અંત સમયે પોતાના વચન મુજબ પોતાના ભક્તને જાતે સ્વયં લેવા માટે પધારે છે. મહારાજ જીભાઈની પાસે આવ્યા છે. જીભાઈએ મહારાજના દર્શન કર્યા છે. મહારાજ કહે છે, જીભાઈ ચાલો થાઓ તૈયાર, અમે તમને લેવા માટે પધાર્યા છીએ. ત્યારે જીભાઈ થયા પ્રસન્ન, તરત તજુરાજી થઈ તન, માગી શીખ મૂક્યું જ્યારે તન, જોઈ આશ્ચર્ય પામિયા જન. જીભાઈ કે, મહારાજ બસ તમારી જ રાહ જોઈને બેઠો છું ત્રણ દિવસથી, ક્યારે મહારાજ પધારે, ક્યારે મહારાજ પધારે, ને ક્યારે હવે આ દેહ છોડીને બસ મહારાજની સાથે જઈએ. મહારાજ કે, તો શું રાહ છે, ચાલો તૈયાર. મહારાજે એના પંચભૌતિક દેહનો ત્યાગ કરાવીને જીવાત્માને દિવ્યતાનું ધારણ કરાવી મહારાજે પોતાની સાથે દિવ્ય વિમાનમાં બેસાડ્યા. ગામ લોકો આ આશ્ચર્ય જોઈને આશ્ચર્ય પામ્યા કે, ઓહો આવો દિવ્ય પ્રતાપ તો ક્યારેય જોયો સાંભળ્યો નથી, એવો આ ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિતોને જણાવે છે. કહે ધન્ય ધન્ય મારા નાથ, તેડી ચાલ્યા જી ભાઈને સાથ, આવી રીતે દીઠી ન સાંભળી, તેવી આજ જોઈ અમે મળી, માટે આથી પરચોશીઓ અન્ય હશે પાપી તે નહીં માને મન્ય. આવી રીતે તન જાય છૂટી, એથી વાત બીજી કઈ મોટી. લો જીભાઈ કહે છે કે, મહારાજ તમને ધન્ય કે બીજા લોકો જે ગામના કોઈ ભક્તો અને બીજા અન્ય ગામજનો એણે જેણે ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા, આ દિવ્ય લીલાના દર્શન કર્યા અને મહારાજની સાથેના મુક્તોના કોટી કોટી સૂર્ય સમાન દિવ્ય પ્રકાશની મધ્યે મહારાજ જીભાઈના ઘરે પધાર્યા અને જીભાઈ સાથે આ રીતે સંવાદ કરીને મહારાજને દિવ્યતનું ધારણ કરાવીને પોતાના વિમાનમાં બેસાડી અને જીભાઈને ધામમાં લઈ જાય છે. આ દર્શન કરીને લોકો, ગામ લોકો અને બીજા ભક્તોએ પણ મહારાજને અને જીભાઈને ધન્ય ધન્ય કહેવા લાગ્યા કે, મહારાજ ભગવાન સ્વામિનારાયણને ધન્ય છે અને એમના ભક્તને પણ ધન્ય છે કે ભગવાન આવી રીતે અંત સમયે પોતાના ભક્તને જાતે સ્વયં તેડવા માટે પધારે છે. આવી રીતે દીઠી ન સાંભળી, તેવી આજ જોઈ અમે મળી, આવી રીત ક્યારેય કોઈ શાસ્ત્રમાં જોઈ સાંભળી નથી, એવી આજ અમે પ્રત્યક્ષ નિહાળી, માટે આથી પરચોશીઓ અન્ય હશે પાપી તે નહીં માને મન. આનાથી મોટો પરચો બીજો શું હોઈ શકે, જે પાપી હશે આવું દિવ્ય પ્રતાપ, આવો ઐશ્વર્ય જેણે નજરે જોયું હોય, જેણે આંખે નિહાળ્યું હોય, આવી રીતે દીઠી ન સાંભળી તેવી આજ જોઈ અમે મળી, માટે આથી પરચોશીઓ અન્ય હશે પાપી તે નહીં માને મન. આવો પરચો જોયા સાંભળ્યા પછી પણ જેના અંતરમાં પ્રતીતિ ન આવે તો એના અનંત જન્મના પાપ એને નડતા હોય તો એને પછી ભગવાનની અંદર પ્રતીતિ ન આવે, ત્યારે એને ભગવાનની વિશે આસ્થા ન આવે ને એ પછી ભગવાનનું ભજન કે શરણાગત ના થાય, બાકી
સામાન્ય જીવ પણ જો એકવાર આવા દિવ્ય દર્શન કરે ને આવો અલૌકિક પ્રતાપ જેણે નજરે અનુભવ્યો હોય એ તો પછી ભગવાન સ્વામિનારાયણનું અનન્ય ભાવે આશ્રિત થાય ને રાત દિવસ પછી એનું ભજન કરવા જ લાગે, એમાં કોઈ બે મત નથી. સ્વામી કે આ રીતે અનેક ગામના લોકોએ આવો પ્રત્યક્ષ અલૌકિક પ્રતાપ આંખો આંખ નજરે જોયો અને બધા વાતો કરવા લાગ્યા કે આવો પ્રતાપ તો ક્યારેય જોયો સાંભળ્યો નથી. અને દરેકના જીવની અંદર ભગવાનને ભજવાની અને એમના જીવમાં હા પડી કે આપણે પણ ભગવાન આવું આશ્ચર્ય જો ભગવાન પોતાના ભક્તને અંત સમયે લેવા આવતા હોય તો આપણે પણ હવે આ મહારાજનું ભજન કરવું જોઈએ, ભગવાન સ્વામિનારાયણના આશ્રિત આપણે પણ થઈએ, આપણે પણ એની આજ્ઞા પાળી અને એનું ભજન કરીએ અને આવી રીતે આપણો દેહ છૂટે તો કેટલું મોટું ભાગ્ય કહેવાય. જગતના જીવો તો અંતે હાય હોય કરીને જતા હોય, કેટલાય નરકમાં જતા હોય અને આપણો તો ધન્ય ભાગ્ય છે કે આવી રીતે ભગવાન સ્વામિનારાયણ જો લેવા આવે તો આપણે તો ચોક્કસ એના આશ્રિત થવું જ છે એમ જાણીને કઈ લોકો પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થતા અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરી અને એ પણ અંતે ભગવાનના ધામના અધિકારી થતા. આવી રીતે તન જાય છૂટી એથી વાત બીજી કઈ મોટી. આવી રીતે દેહ છૂટે એનાથી મોટું શું ભાગ્ય હોઈ શકે કે ભગવાન પોતે કઈ અને પાછા પોતે પધારી અને જીવને જણાવીને ધામમાં લઈ જાય. આ તો ભગવાન સ્વામિનારાયણ કરે આ સમયે બીજા કોઈ ભગવાન આજ સુધી પોતાના આશ્રિતને જાતે પોતે પધારીને આવી રીતે શીખ આપીને આવી રીતે સુખ આપીને લઈ જાય એવું તો બીજે ક્યારે ક્યાંય જાણ્યું સાંભળ્યું નથી એવું ભગવાન સ્વામિનારાયણે આપણા ઉપર કૃપા કરી છે. એટલે ભગવાન સ્વામિનારાયણ સાચા અર્થમાં પોતાના ભક્ત પ્રતિપાળ છે, પોતાના ભક્તને અંતે ભગવાન પોતે એની સંભાળ રાખે છે. મહારાજ કેવા દયાળુ છે, ગાદીએ બેસતા મહારાજે જાતે સ્વયં માગ્યું કે અંત સમયે મારા જીવને કેટલું દુઃખ આવે છે. 5-25 વર્ષ જો કોઈ એક મકાનની અંદર કોઈ ભાડે રહ્યો હોય પછી એને કાઢવો હોય તો અઘરું પડી જાય. અહીંયા તો અમેરિકામાં કદાચ ઓછું બનતું, પણ ઇન્ડિયામાં તો કોઈને મકાન ભાડે આપતા પહેલાં માણસ વિચાર કરે કે પાછા કાઢશે કે કેમ, એટલે હાથ વાર વિચારીને પછી આપે. 5 વર્ષ જો રહી ગયા હોય તો એ મકાન છોડવું ગમે નહીં. પેલું શું કહેવાય, ઇન્ડિયામાં પેલી દુકાનો પહેલાં 1 રૂપિયાના ઉપર આપતા, જે આજે પણ મંદિરોના જૂના મંદિરોની દુકાનો હોય કે 1 રૂપિયો ભાડે આપતા હોય તો આજે એ જ ચાલે, અને આજે એને છોડવા હોય ને કાઢવા હોય તો નીકળે પણ નહીં, પોતાની જ કરી ગયા હોય. હે, એક આ લોકની બહારની વસ્તુ છે તોય માણસથી છૂટતી નથી, તો દેહની અંદર જીવ 5-25-50 વર્ષથી જેમ પોતાનું મારું મારું કરીને અંદર બેસી ગયો હોય એમાંથી કેમ ન નીકળે, એમાંથી નીકળવું એને બહુ અઘરું પડે. માણસને કોઈ સ્થાનમાં કે કોઈ જગ્યામાં જ્યાં થોડો ટાઈમ રહે એટલે તરત ત્યાં પછી બંધન થઈ જાય કે આ મારું ના હું એવું થઈ જાય. તો આ લોકનું સ્થાન એટલું બંધન કરી દે તો આ દેહ તો કેવું બંધન કરી દે. દેહની અંદર તો પોતાપણાની માન્યતાથી જ જીવ રહ્યો હોય કે આ મારું જ છે, એમાંથી જ્યારે નીકળવાનું થાય ત્યારે જીવને બહુ જ વસમું લાગે, બહુ જ કઠણ પડે. એટલે જીવને જ્યારે દેહમાંથી નીકળવાનો જે ટાઈમ છે, એટલે એવું કીધું શાસ્ત્રમાં કે એક રૂવાડે કરોડ કરોડ વીછી જે ડંખતા હોય, એક જ વીછી કરડે તો કેટલું પીડા થાય. તો એક શરીરમાં તો કેટલા રોમ છે રૂવાડા, એક રૂવાડે કરોડો કરોડ વીછી ડંખે અને જેવી વેદના થાય એવી વેદના જીવને જ્યારે ભગવાન જ્યારે અંત સમયે એનો દેહ છૂટે, ભગવાનનો ભક્ત ન હોય પણ બીજો જીવ હોય યમદૂતો કે બીજા એને લોકો જ્યારે ખેંચવા આવે ત્યારે એને એટલી જ પીડાઓ થાય, છૂટી જ ના શકે. પણ મહારાજ કે મારો ભક્ત છે એને અંતકાળે એક રૂવાડે જેટલી વીછીની ડંખના થવાની હોય તો વીછીની ડંખના એ વેદના મને થાય, પણ મારો ભક્ત સુખેથી દેહનો ત્યાગ કરે, જેમ માખણમાંથી વાળ કાઢે અને કંઈ ખબર ના પડે એમ સહેજે સહેજે મારા ભક્તના અંત સમય આવે, એના દેહમાંથી જ્યારે જીવને છૂટવાનું હોય ત્યારે સહજતાથી એ છૂટે. અને ભગવાન સ્વામિનારાયણ આ રીતે એટલા દયાળુ છે કે પોતાના ભક્તની પીડાને પોતે સ્વીકારીને પણ એને સુખી કરવા ધારે છે. મહારાજ કે મારો ભક્ત હોય અને એને કંઈ ભિક્ષા માગવાનું લખ્યું હોય, એના ભાગ્યમાં રામપત્તર કહેતા ખાવાનું પણ ના હોય, અન્ન વસ્ત્ર આબરું ના હોય,
માગી ખાવાનું ભાગ્યું હોય તો મહારાજ કે એના વતી અમે માગી ખાઈએ, એટલે ભગવાન સ્વામિનારાયણ 7 વર્ષ જંગલમાં ભૂખ્યા તરસ્યા ખુલ્લા પગે ફર્યા, વસ્તીમાં તો આવ્યા જ નહીં. આ રીતે ભગવાને પોતાના ભક્તોનું બધું માથે લીધું, ભગવાને તપ કર્યું, ભક્તને સુખી કર્યા. એટલે આ તો દયાળુ ભગવાન સ્વામિનારાયણ છે. આવા ભગવાન દયાળુ બીજા કોઈ મળી શકે નહીં. અંત સમયે પણ ભગવાન પોતાના ભક્તની સહાય કરે અને પળે પળે પણ ભગવાન પોતાના ભક્તની સહાય કરે છે. આવા દયાળુ મહારાજ છે. આવી રીતે જ્યારે મહારાજની રીત જોઈ ત્યારે જે ગામના લોકો હતા એને થયું કે આવું મૃત્યુ તો ક્યાંથી હોઈ શકે. આવી ધન્યતાના આવા ઐશ્વર્યના ગામ લોકોએ પરસ્પર વાતો કરવા લાગ્યા અને જીભાઈની અને મહારાજની અલૌકિક પ્રતાપની પરસ્પર વાતો કરે છે. 20 કડી પૂરી 18 કડી પૂરી થઈ છે. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની